પાવન પ્રજ્ઞાપુરાણમાં જઈએ તે પહેલાં સૌને સદબુદ્ધિ મળે, સૌનું કલ્યાણ થાય, સૌ ઉજ્જવલ ભવિષ્યના માર્ગે આગળ વધે તેવી દિવ્ય ભાવનાથી એક ગાયત્રી મહામંત્ર. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. ગઈકાલે આપણે જોયું હતું પાવન પ્રજ્ઞાપુરાણમાં યુવાનીમાં દરેક જણે કમાવવું પડે છે, પ્રત્યેક માણસ માટે એ યોગ્ય પણ છે અને આવશ્યક પણ છે. દરેકે શ્રમ કરી અને ખૂબ કમાણી કરવી જોઈએ, પણ કમાણીમાં ઈમાનદારી રાખવામાં આવે. કોઈ એવો ધંધો ના કરીએ કે જેનાથી બીજાને નુકસાન કે પતન સહન કરવું પડે. બિનજરૂરી શ્રૃંગાર, સજાવટ, અપવ્યય થાય તેવું પ્રદર્શન, આડંબર તથા વ્યસનોમાં મોટાઈ ન સમજવી જોઈએ અને એમાં ખોટો રીતે એક પૈસો પણ ના વાપરવો જોઈએ, કારણ સાદગીમાં ઉત્કૃષ્ટ જીવન રહેલું છે. પૂજ્ય ગુરુદેવે કીધું, પ્રગતિના બે આધાર, સાદુ જીવન, ઉચ્ચ વિચાર. હંમેશા સાદા જીવનમાં રહીએ, ઉચ્ચ વિચારોને રાખીએ. પ્રજ્ઞાપુરાણના વિચારો એ ઉચ્ચ છે, જીવનને ઉર્ધ્વગામી બનાવનાર છે. પ્રદર્શન પ્રિય અહંકારીઓ આર્થિક ખૂબ તંગીને ભોગવે છે અને હંમેશા દેવાદાર રહે છે અને ધૂણાસ્પ્રદ બને છે. અલગ અલગ દ્રષ્ટાંતો દ્વારા ગુરુદેવે આ વાતોને ખૂબ સારી રીતે બતાવતા લખ્યું છે. પુત્ર યુવાન થતાં જ માતા પિતાની જવાબદારી સંભાળી લેવી એ મોટામાં મોટું પુણ્ય છે. મહામાનવો પારિવારિક જવાબદારીઓને પણ પરમાર્થનું જ કાર્ય ગણે છે. એન્ડ્રુ કાર્નેગી નામનો એક મજૂર આખો દિવસ કરી ખૂબ મહેનત કરી અને માસિક રૂપિયા 15 કમાતો હતો અને એની સ્ત્રી અમીર ગરીબોના કપડાં ધોઈ થોડું ઘણું એ પણ કમાતી હતી. આવી પરિસ્થિતિમાં પણ કુટુંબમાં એકબીજા પ્રત્યે અદ્ભુત પ્રેમ હતો, ખૂબ પ્રેમ હતો. એકનો એક દીકરો પોતાની માતાને હંમેશા આશ્વાસન આપતો હતો કે હું મોટો થઈ બહુ જ કમાઈશ અને તમારી આવી સ્થિતિ નહીં રહેવા દઉં. પરિશ્રમ અને સૂજ સમજણના આધારે એમણે બધાએ મળીને સખત પરિશ્રમ કર્યો અને માસિક આવક 15,000 સુધીની થઈ ગઈ. છોકરાના લગ્નનો પ્રશ્ન આવ્યો તો એણે સ્પષ્ટ ઇનકાર કર્યો કે મેં મારી માને જે વચન આપ્યું છે તે પૂરું નહીં થઈ શકે, પ્યાર વહેંચાઈ જશે. 52 વર્ષની ઉંમર સુધી એની માતા જીવી ત્યાં સુધી પુત્રે લગ્ન નથી કર્યું. પૈસાની તંગી તો દૂર થઈ ગઈ હતી, પણ માને અસીમ પ્રેમ કરનાર બેટો માં જીવી ત્યાં સુધી કોઈ પણ શરતે લગ્ન કરવા તૈયાર ન થયો. માના અવસાન પછી એ પુત્રે 52 વર્ષની ઉંમરે લગ્ન કર્યું છે. ઈમાનદારીનું પરિણામ હંમેશા સુખદ હોય છે. તરત લાગતી હાની કાલાંતરે યશ અને ગૌરવના રૂપમાં ફેલાય છે. એક હોટલમાં કોઈ મુસાફરના $2,000 રહી ગયા. હોટલના નોકરે એ જોયા અને જ્યાં પડ્યા હતા ત્યાં જ ઘાસથી ઢાંકી દીધા. મુસાફર એક અઠવાડિયા પછી પાછો આવ્યો તો એણે હોટલવાળાને તે પૈસા અંગે પૂછ્યું. એ છોકરાએ ઘાસથી નાખેલા પૈસા જ્યાં પડ્યા હતા ત્યાં બતાવ્યા છે. છોકરાની આ ઈમાનદારીથી મુસાફર બહુ પ્રસન્ન થયો છે. એને પોતાના વેપાર માટે એક ઈમાનદાર મુનિમની જરૂર હતી, તેથી એ છોકરાને તે સાથે લઈ ગયો છે. પગાર વધતાં વધતાં તે છોકરો પણ ખૂબ માલદાર થઈ ગયો છે. ઇજ્જત વધારીને તેણે જે લાભ મેળવ્યો તે ખૂબ અસાધારણ હતો. આ જ વ્યક્તિ આગળ વધીને પ્રસિદ્ધ હોટલના વ્યવસાયી હિલ્ટન બન્યા છે. અદ્ભુત દ્રષ્ટાંતો આ ઘોર કળિયુગના આપ્યા છે. કોઈ સતયુગના, ત્રેતાયુગના કે દ્વાપરના નહીં, કળિયુગમાં બની ગયેલી ઘટનાઓ ગુરુદેવે અદ્ભુત રીતે બતાવી છે. સદવિચારો હોય, શ્રેષ્ઠ આચરણ હોય, નીતિમત્તા હોય, ઈમાનદારી હોય તો ક્યાંથી ક્યાં આ યુગમાં પણ માનવ પહોંચી શકે છે એની દિવ્ય વાતો બતાવી છે. સ્વિટ્ઝરલેન્ડનો એક 12 વર્ષનો છોકરો સડક પર દડો ઉછાળી રહ્યો હતો. દડો દુકાનના કાચને અથડાયો અને કાચ તૂટી ગયો. નાસી જવાનો મોકો અદ્ભુત હતો, ભરપૂર મોકો હતો, પણ છોકરો નાસી ન ગયો.
જ્યારે કાચ તોડનારની તપાસ કરી તો છોકરાએ કાચ પોતે તોડ્યો છે એમ જણાવી દીધો. કાચની કિંમત ચૂકવવાનો સવાલ ઊભો થયો તો છોકરાએ 4 દિવસ દુકાન પર મજૂરી કરી અને પૈસા ચૂકવવાની વાત કરી છે. આ છોકરાએ 4 દિવસ સુધી એટલી મહેનત અને સફાઈથી કામ કર્યું કે દુકાનદાર ખુશ થઈ ગયો. દુકાનદારે પોતાને ત્યાં પહેલાં છોકરાને કાયમી નોકરીએ રાખી લીધો. છોકરો ભણવા જતો અને સાથે સાથે નોકરી પણ કરતો રહ્યો. છોકરાના સદગુણોથી દુકાનદાર એટલો બધો પ્રભાવિત થઈ ગયો, એટલો મોહિત થઈ ગયો કે આગળ જતાં પોતાની દુકાનનો ભાગીદાર બનાવી દીધો અને થોડા સમયમાં આ છોકરાની ગણના સંપન્ન લોકોમાં થવા લાગી. એનું શ્રેય છોકરો હંમેશા પોતાની માતાને આપતો હતો કે જેણે એને શીખવાડ્યું હતું. હંમેશા અંતઃકરણના અવાજ અને વિવેકનો પોકાર સાંભળીને કામ કરવું. નીતિની કમાણી ખાવી. ધર્મશાળાની એક ઓરડીમાં 3 મુસાફરો રોકાયા. એક હતો ભિખારી, બીજો હતો ખેડૂત અને ત્રીજો હતો ચોર. રાત્રે 3 પોતપોતાની પોટલી ખીલીએ ભરાવીને સૂઈ ગયા છે. સ્તબ્ધતા જોઈ પાટલીઓની સંપત્તિ અંદરોઅંદર વાર્તાલાપ કરવા લાગી અને હળીમળી જવાની ઈચ્છા વ્યક્ત કરવા લાગી છે. ખેડૂતની પોટલીએ કહ્યું કે ભેગા મળી જવામાં કોઈ આપત્તિ નથી, પણ પછી ઈમાનદારી, નીતિનિષ્ઠા અને શ્રમશીલતાના ભાવિનું શું થશે? બંનેને પોતાની હીનતા સમજાઈ અને ચૂપ થઈ ગઈ છે. આવી જ એક વાત કૂતરાની પણ કરી છે. એક કૂતરો મોઢામાં રોટલી લઈ નદી કિનારે જઈ રહ્યો હતો. એણે એનો ભર આમ પડછાયો જોયો છે. એને થયું કે આ પાણીમાં ચાલી રહેલા કૂતરાની રોટલી લે છીનવી લો. તે રોટલી પડાવી લેવા માટે પાણીમાં કૂદી પડ્યો અને પડછાયાને બચકું ભરવા માટે મોઢું ખોલ્યું તો તરત એના મોઢામાં રહેલી રોટલી પણ પાણીમાં વહી ગઈ. આને કહે છે તૃષ્ણા. જે માણસ પાસે હોય એને ભૂલીને વધારે પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખનાર હંમેશા વિપત્તિમાં, દુઃખોમાં ફસાઈ જાય છે. એક વૃદ્ધ સવારથી સાંજ સુધી ઘાસ ખોદી રહ્યો હતો. દિવસ આઠમા સુધી એટલું જ ઘાસ ખોદી શક્યો હતો કે જેટલું માથે ઊંચકી ઘોડાવાળાના બજારમાં વેચવા લઈ જઈ શકે. એક સુશિક્ષિત માણસ દૂરથી વૃદ્ધના આ પ્રયાસને જોઈ રહ્યો હતો. તેથી એણે કહ્યું, આખા દિવસના પરિશ્રમથી આટલું કમાવો છો તો એનાથી કેવી રીતે તમારું ગુજરાન થાય છે? ઘરમાં તમે એકલા છો? વૃદ્ધે હસીને કહ્યું, મારા પરિવારમાં ઘણી બધી વ્યક્તિઓ છે. ઘાસના જેટલા પૈસા આવે છે એમાંથી જ અમે લોકો અમારું ગુજરાન ચલાવીએ છીએ. યુવકને આશ્ચર્યચકિત થયેલો જોઈને પૂછ્યું, એવું લાગે છે કે તે તારી કમાણી કરતાં વધારે મહત્વકાંક્ષાઓ સેવી છે, એટલે તને ગરીબાઈમાં ગુજરાન ચલાવવાનું આશ્ચર્ય થાય છે. યુવકથી બીજું કંઈ ન બન્યું, કશું ન બન્યું. તેથી એણે કહ્યું કે ગુજરાન ચલાવવું એટલું જ પૂરતું નથી, દાન પુણ્ય માટે પણ પૈસા હોવા જોઈએ. વૃદ્ધ હસી પડ્યો. એણે કહ્યું કે મારા ઘરમાં તો બાળકોનું પેટ જ ભરાય છે, પણ મારા પાડોશીઓ પાસેથી માગી માગીને એક કૂવો બનાવ્યો છે જેનો લાભ આખા ગામને મળે છે. શું દાન પુણ્ય માટે આપણી પાસે કશું ના હોય, પણ બીજી સમર્થ વ્યક્તિઓનો સહયોગ લઈ કોઈ ભલાઈનું કામ કરવું ખરાબ છે? યુવક જતો રહ્યો. આખી રાત આ યુવક વિચારતો રહ્યો કે જે મહત્વકાંક્ષાઓ સેવવી અને એમને પૂર્ણ કરવામાં જ જીવન વિતાવી દેવું એ જીવન જીવવાની સાચી રીત નથી. યુવકે નહીં પરણવાનું નક્કી કર્યું અને તે બિહાર ક્ષેત્રમાં રામાયણ કથા કહી સંતોષ અને પરિશ્રમના સમન્વયનું શિક્ષણ આ જીવન આપતો રહ્યો છે. મહામાનવોની આ સાદગી રહી છે. જે અપવ્યય કરતા નથી તેઓ ધનના એક એક અંશનો સદુપયોગ કરે છે. તેઓ પોતાની આવૃત્તિને કારણે જ મહામાનવ બને છે. જોવામાં તો આ બાબત સાવ નાની લાગે છે, પણ આ નાના બીજના પરિણામો કાલાંતરે ખૂબ મોટા અને અનંત આવે છે. કેટલાક ઉદાહરણો છે જે આ સદીના મહામાનવો સાથે પણ સંબંધિત છે. તે આ તથ્યની સાક્ષી છે. તે આપણે આવતીકાલે જોઈશું.